नमस्कार मित्रों, सुपर फास्ट समाचारों में आपનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. મહેસાણા જિલ્લાના વિજાપુર મુસ્લિમ સમાજના લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહપૂર્વક જોડાયા. વલસાડ રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા લોકલ અને પાસ હોલ્ડરને ટ્રેન શરૂ કરવા રેલવે વિભાગમાં માંગણી કરી. ઈડરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. શહેરા નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન પૂજા અર્ચના કરીને ગુજરાત કોરોના મુક્ત બને તેના માટે પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના ઉપક્રમે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપણ મુકામે આવેલા શ્રી મહાકાલી માતાજીના મંદિર સંકુલમાં તારીખ 11 જુલાઈના રોજ અખંડ ધૂણાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં 3 ઇંચ વરસાદ. રાજપીપળામાં ધોધમાર વરસાદ. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના આરટીપીસીઆર નેગેટિવ. એએમસીનું ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ માટે ચીયર ફોર ઇન્ડિયન ચેમ્પિયન. રથયાત્રાના પગલે અમદાવાદમાં બીઆરટીએસના 5 રૂટ બંધ રહેશે અને 46 રૂટમાં ડાયવર્ઝન આપ્યું. જંગલોની જમીનોમાં નવા ખેડાણો ગેરકાયદેસર રીતે વધતા જાય છે. મનસુખ વસાવાનો આક્ષેપ. પેટ્રોલ ડીઝલ સિલિન્ડર સહિત દૂધ વગેરે ચીજવસ્તુના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શિત કરાયો. એપીયરન્સ મેમો પર વેલફેર સ્ટેમ્પ લગાવવામાં આવતા નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને નોટિસ ફટકારાઈ. મુખ્યમંત્રી આવતીકાલે સુરતના પ્રવાસે. સતત રથયાત્રા બંદોબસ્તમાં હોવા છતાં એસઓજીની ટીમે એમડી ડ્રગ ઝડપી પાડ્યું. પદ્મ એવોર્ડને લઈને પીએમ મોદીની અપીલ. જમીન સ્તર પર કામ કરી રહેલા લોકોને નોમિનેટ કરો. ટ્વિટરે ન્યૂઝ કરે રેસિડેન્શિયલ ગ્રીવન્સ ઓફિસર. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.